ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની સોશિયલ ડિસ્ટન્સ ફરિયાદ માસ્ક પહેરીને સરકારની ગાઈડલાઈનનું પાલન કરી મીટિંગ યોજાઈ. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં પત્રકાર એકતા સંગઠનની ટીમ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની આગેવાની હેઠળ ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી ડીસા શહેરમાં લોકોને પડતી મુશ્કેલીઓને લઈને પત્રકાર એકતા સંગઠનના ફેસબુક પેજ પર નગરપાલિકાના દરેક વોર્ડમાં લાઈવ માધ્યમથી નગરપાલિકા તેમજ વહીવટીતંત્રને સાથે રાખીને લોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી રહી છે. ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની સુંદર કામગીરીથી લોકો પ્રભાવિત થયા છે ત્યારે સંગઠનને વધુ મજબૂત કરવા માટે સરકારી વિશ્રામ ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મીટિંગ યોજાઈ હતી અને તમામ પત્રકાર મિત્રો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને ડીસા પત્રકાર એકતા સંગઠનની ટીમમાં વધુ 5 સભ્યોને જોડવામાં આવ્યા હતા અને પત્રકાર એકતા સંગઠન દ્વારા નવા જોડાયેલા સભ્યોને આવકાર્યા હતા. મીટિંગની શરૂઆત રાષ્ટ્રગીત ગઈ ભારત માતાના જય જયકાર કરી શરૂઆત કરવામાં આવી હતી અને દરેક પત્રકાર મિત્રો માટે સંગઠન દ્વારા વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે. સાથે સાથે ડીસા પત્રકાર એકતા સંગઠનના તમામ મિત્રો એક સંપ થઈ ડીસા શહેરમાં જનહિતમાં કામગીરી કરવા મક્કમતા દાખવી હતી. ડીસા શહેર પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી દ્વારા આજની મીટિંગમાં સંબોધન કર્યું હતું અને એક સંપ થઈ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી, જ્યારે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી દ્વારા પણ તમામ પત્રકાર મિત્રોને ડીસા શહેરમાં સુંદર કામગીરી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ મજબૂતીથી કામ કરવા આશીર્વાદ આપ્યા હતા. જ્યારે મીટિંગમાં ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ચા નાસ્તાની સાથે મીટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા.